કેમ છો વિદ્યાર્થી મિત્રો કરેર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીશું ડાયરેક્ટ ઇન ગુજરાતીમાં એને આપણે પ્રત્યક્ષનું પરોક્ષ રચનામાં રૂપાંતર તરીકે ઓળખીશું ખૂબ જ અગત્યનો અને એક્ઝામમાં પૂછાય તો આપણો માર્ક આવે એવો ટોપિક છે કઈ રીતે અને બધા નિયમ યાદ રાખવા પડશે સો ટકા તમે ધીમે ધીમે સમજીને હું જેમ કરાવું એમ તમે કરતા જાવ સાથે નોટ પેન લઈને બેસશો તો મને નથી લાગતું કે આ વાક્ય માબરવું છે જો તમને કોઈ જગ્યાએ પૂછાય તો તમારા માર્ગ જાય તો શરૂઆત કરીશું ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ પ્રત્યક્ષ રચનાનું પરોક્ષ રચનામાં રૂપાંતર કરવાના નિયમો તો એકચ્યુઅલી છે શું આ પ્રત્યક્ષનું પરોક્ષમાં તો સપોઝ માની લો કે કોઈ બે જણા વાતચીત કરતા છે હવે એ વાતચીતને કોઈ ત્રીજો વ્યક્તિ દર્શાવે તો જે બે વાતચીત કરતા હતા એ વ્યક્તિ એ જે વાત છે એને પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ સ્પીચ કહેવાય એ જ વાતચીતને કોઈ બીજો વ્યક્તિ દર્શાવે એટલે કે સોરી ત્રીજો વ્યક્તિ દર્શાવે એટલે કે જે વાત થતી હતી તે જેમ કે રમેશ કહે છે સુરેશને કે ગઈકાલે હું અહીંયા ગયો હતો અથવા શાળાએ ગયો હતો ગઈકાલે ગયો હતો મતલબ કે ભૂતકાળની ઘટના છે અને વાત છે કે શું હું ગઈકાલે ગયો હતો હવે આ જ વાતને કોઈ ત્રીજો બરોબર માની લો કે ભાઈ સીતા સીતા બરોબર આ વાતને કોઈ બીજાને કહે તો માની લો કે સીતા બરોબર આ વાતને કઈ રીતે રજૂ કરશે કે રમેશ સુરેશને કહેતો હતો કે તે ગઈકાલે ગયો હતો શાળાએ તો આખો થર્ડ પર્સન નો બરોબર છે એક ત્રીજા વ્યક્તિનો આપણે પરસ્પેક્ટિવ અભિગમ લેવો પડશે તો એ કઈ રીતે લેશું શું કરશું એના માટે એક બેઝ વાક્ય તરીકે આધાર લઈએ મેં તમને જે કીધું તે ફરીકવાર પ્રત્યક્ષ એટલે કે જે બે જણા વાતચીત થતી હોય એને કહેવાય ને એ જ વાતચીત ને કોઈ ત્રીજો વ્યક્તિ દર્શાવે એને પરોક્ષ રચના કહેવાય તો જોઈશું એક સરસ ઉદાહરણ છે એના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું જો મેં હેડિંગ પર માર્યું છે શું છે પ્રત્યક્ષ અને પરોક્ષ રચના એક્ચ્યુઅલી આ છે શું કઈ રીતે કામ કરે એને આપણે જોવાનો પ્રયત્ન કરીશું સ્ટાર્ટિંગ વિથ તો આપણે પેલા એના આઈડેન્ટિફાઈ કરીશું અને આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખવાની વસ્તુઓ છે જસ્ટ ટુ ટુ હી ગોઈંગ નેક્સ્ટ એક સિમ્પલ છે તો આમાં છે ને અમુક વસ્તુ આપણે જોવી પડશે વોટ ઇઝ એ વાક્યમાં અહીંયા બોલનાર છે કોણ છે બોલનાર જ્યારે તમારી પાસે એક વ્યક્તિ બોલનાર હોય તો એને અંગ્રેજીમાં રિપોર્ટર કહેવાય બરાબર છે ગુજરાતીમાં બોલનાર કેવા છે શું કહેવાશે અંગ્રેજીમાં રિપોર્ટર બોલનાર હોય તો એની સામે એક સાંભળનાર પણ હોય બોલનાર અને સાંભળનારને બરાબર છે ઓકે સાંભળનાર અંગ્રેજીમાં આપણે ગુજરાતીમાં સાંભળનાર જ તરીકે ઓળખીએ છીએ બોલનાર હોય સાંભળનાર અને અંગ્રેજીમાં નામથી ઓળખાશે લિસનર બોલનાર જે શબ્દ દ્વારા શબ્દ બોલે છે જે શબ્દ દ્વારા એટલે કે સે 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 વિલ સે સેલ્સે શેડ સેટ ટુ એ એને અંગ ગુજરાતીમાં અંગ્રેજીમાં બરાબર છે રિપોર્ટિંગ વર્બ તરીકે ઓળખાય કયા નામથી ઓળખાશે રિપોર્ટિંગ એટલે કે ક્રિયાપ્રે બરાબર છે જે કહેવાવાળા શબ્દો છે એના દ્વારા આપણે એને રિપોર્ટિંગ વર્બ જ યાદ રાખીશું બરાબર છે ઉલ્લેખ માટેના ક્રિયાપદો અહીં તમારી પાસે એક વાક્ય ઇન્વોટેડ કોમામાં આપેલું છે દેખાય છે કે આ જે ઇન્વોટેડ કોમાનું વાક્ય છે એ તમારું બરાબર છે બોલનાર દ્વારા બોલાયેલું છે એટલા માટે એને કયા નામથી ઓળખાશે રિપોર્ટેડ સ્પીચ ખાસ યાદ રાખવાની વસ્તુ કોઈ પણ જગ્યાએ એક્ઝામમાં જાઓ તમે આ વસ્તુ આ રીતે કરશો ને સો ટકા વાંધો નહીં આવે ખાલી કરવાનું કઈ રીતે છે તમે જે જોતા છો એને બરાબર શીખતા રહેજો સર પરીક્ષામાં આવું પૂછાય ખરું કે આને બોલનાર કહેવાય સાંભળનાર કહેવાય ના નહીં પૂછાય પણ આ ખબર હોય ને તો આગળ જતાં આપણને બહુ વાંધો જરાક પણ વાંધો આવશે નહીં કારણ કે હું તમને જે બોલીશ એ આ રીતનું છે તો ફરી એકવાર વાર પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ અને એ જ વાતચીતને કોઈક બીજો કહે તો એને શું કહેવાશે પરોક્ષ એટલે અંગ્રેજીમાં શું બોલાશે ઇનડાયરેક્ટ આઈ હોપ તમને આટલું ખબર પડી ગઈ હશે અને તેને કન્વર્ટ નથી કરતા આપણે જસ્ટ ઓળખતા છે આપણે એનો બેઝ બનાવતા છે કે કઈ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કામ કરે છે ઓકે તો આગળ વધીએ નોટ ડાઉન કરતા રહેજો એવું લાગે તો બરોબર છે વિડીયોને પોસ્ટ કરી લેજો અને પછી લખતા રહેજો કે જેથી તમને વધારે સરળ ટ્રે ઓકે આગળ વધીએ તો એક ગુડ થોટ છે મને એવું લાગે કે એક સારી શરૂઆત કરતા છો તો એક ગુડ થોટથી હોય તો વધારે સારું એક બહુ જ સરસ છે મને પણ બહુ ગમે છે અ લિટલ પ્રોગ્રેસ ઇજ ડે અપ ટુ અ બિગ રિઝલ્ટ સત્ય નાની એક પર્સન છે બરાબર છે દોડવી છે મોટિવેશનલ છે આપણે એવું કહી શકીએ આપણા માટે મોટિવેશન મોટિવેશન પૂરું પાડે છે કે તમે રોજ થોડું 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 કંઈક કરો ને તો હંમેશા મોટું રિઝલ્ટ પ્રેરી જાય તમે છે ને એક દિવસે સિંગલ સેટિંગમાં બેસીને બરાબર છે માની લો કે આ મારું સ્ટાર્ટઅપ છે ને આ મારી ફિનિશ લાઇન છે તો અહીંયા તમારે ડાયરેક્ટ ચાલુ કરીને સીધા અહીંયા પહોંચો ને ઇટ્સ ક્રિએટ અ હાર્ડ વર્ક બહુ મહેનત ઉપજાવે પણ તમે એ જ ટાર્ગેટને ધારો કે એક જ દિવસમાં અચીવ કરવું છે પણ એને નાના નાના સેગમેન્ટમાં કમ્પ્લીટ કરો તો આ વસ્તુ તમને એકદમ ઇઝી થઈ જાય આઈ હોપ હું જે કહેવા માંગુ છું તે ખાવ પડે છે તમે કોઈ દિવસ છે ને એક્ઝામ એક જ ઝટકે ક્રેક નહીં કરી શકો એને બહુ બધા સેગમેન્ટમાં તોડવું પડે ને દરેક સેગમેન્ટ જીતવો પડે તો તમે વસ્તુ છે ક્રેક કરી શકશો સો બિફોર બરોબર ઇટ ઇઝ નોટ પોસિબલ ઇટ ઇઝ પોસિબલ ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ પણ હાર્ડવર્ક બરોબર છે પછી પાછળ જતાની સાઈડ ઇફેક્ટ પણ આવે સો અ લિટલ પ્રોગ્રેસ ઇચ ડે અપ ટુ અ બિગ રિઝલ્ટ રોજ નાની 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 વસ્તુઓ નવું 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 શીખતા જાઓ નવા નવા કન્સેપ્ટ લેતા જાઓ આ ડાયરેક્ટ ઇન એક સિંગલ સિટિંગમાં બધા જ જોઈ કાઢો તો આવડી જશે ધેટ ઇઝ નોટ પોસિબલ તમે રોજ એક એક વિડીયો જુઓ એક વિડીયો જે કન્સેપ્ટ એને મોડે કરો અને મોડે થાય પછી પ્લે કરો સો ટકા તમને કેવો તે આપણે કરવા તૈયાર પણ મેં કીધું તે પદ્ધતિ આપણે અપનાવી પડે તો શરૂઆત કરીશું આપણી પાસે સેશનમાં એ જ છે કે કાળમાં ફેરફાર ના થવો જ્યારે કાળમાં ફેરફાર નહીં થાય જે રિપોર્ટેડ સ્પીચ વાળું વાક્ય હતું ને એમાં ક્યારે નહીં થાય એના કેટલાક રૂલ્સ છે તે આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે પ્રત્યક્ષ પરોક્ષમાં ટેન્સમાં ક્યારે ફેરફાર ન કરવો તે માટેના કેટલાક ઉપયોગી નિયમ તો આ તમારું હેડિંગ હતું જો કોઈ મારવાનું બાકી હોય તો આ હેડિંગ મારી દેજો આ પણ માટે મેઇન હેડિંગ છે તો હવે શરૂઆત કરીશું એમાં રમેશ સે ટુ સુરેશ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ જસ્ટ સિમ્પલ સેન્ટેન્સ છે હું એકચુઅલી આ ભવિષ્યકાળનું છે દર્શાવી શકાય આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ ટુમોરો નથી લખવું પણ એક્ચ્યુઅલી વાક્ય તો એ જ છે કઈ રીતે સર તમે કહી શકો જસ્ટ લાઈક ચેક ડાઉટ ફરીકવાર રમેશ શું છે રમેશ રિપોર્ટર એટલે કે આપણી ભાષામાં બોલનાર ઓકે સાંભળનાર કોણ છે સુરેશ સુરેશ શું છે સુરેશ લિસનર લિસનર એટલે સાંભળનાર બોલનાર જે દ્વારા શબ્દ દ્વારા બોલાય એને કયા નામથી ઓળખાય રિપોર્ટિંગ વર્ક દેટ ઇઝ ધ સિમ્પલ જે વાક્યને ઇન્વર્ટેડ કોમામાં બોલાયેલું છે એને કયા નામથી ઓળખાય રિપોર્ટેડ સ્પીચ આપણે થોડાક સુધી કરીશું પછી ડાયરેક્ટ જ કરીશું કે જેથી આપણો ટાઈમ બી બચે ને તમારો ટાઈમ બી બચે આમાં કાળ કયો છે જો અત્યાર સુધી આમ આપશે ને આપણી પાસે કે એમ ઈસ અને આર પ્લસ ગોઈંગ હોતે ને તો તમે જે વિચારતા છો તે બરાબર છે કે આ ચાલુ વર્તમાન કાળ છે ઇટ ઇઝ કરેક્ટ યુ ઓલ આર કરેક્ટ પણ અહીંયા છે ને એ નથી અહીંયા શું છે ખબર એમ છે ઈસ છે આર છે પ્લસ ગોઈંગ તો છે પણ એના પછી પાછો ઇન્ફિનેટિવ છે તો ત્યારે હંમેશા આ મારો સાદો ભવિષ્ય કાળ જ સૂચવે આનું ગુજરાતી કરો ને તો તમને ખબર પડે નોટ્સ બનાવતા રહેજો સાથે શું ગુજરાતી કરશો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ ટુમોરો હું આવતીકાલે શાળાએ જઈશ ગયો નથી હમણાં કે જઈ રહ્યો નથી જઈશ હવે આવતીકાલના માટે ટુમોરો શબ્દનો ઉલ્લેખ નથી પણ આ રચના છે એમ ઇઝ આર પ્લસ ગોઈંગ પ્લસ ટુ આવે તો એ સાદો ભવિષ્ય કાળ સૂચવે ખાસ ધ્યાન રાખજો પણ ટુ કાઢી નાખો તો ચાલુ વર્તમાન કાળ બસ આટલું સિમ્પલ જ છે તમને ખ્યાલ આવી જ જશે તો સર એના નિયમ શું છે ફેરફાર ન થાય તો એના માટેનો પહેલો નિયમ જસ્ટ યાદ રાખજો બહુ સરસ છે શું કહે છે પહેલો જ્યારે તમારી પાસે રિપોર્ટિંગ વર્ક તરીકે એટલે ક્યાં અહીંયા શું હોય તો કે સે હોય સેઝ હોય વિલસે હોય શેલ સે હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચ ના કાર્ડ ફેરફાર થતો નથી અહીંયા જ આપેલું છે ને રિપોર્ટેડ સ્પીચ નો કાર્ડ એમાં ફેરફાર નહીં કરવાનો નહીં કરવાનો એ રૂલ જોતા છે આપણે ઓકે નેક્સ્ટ નંબર 2 ધ્યાન આપજો ઓકે જ્યારે તમારી પાસે ગણિત નો નિયમ વિજ્ઞાન નો સિદ્ધાંત કે પછી કોઈ કહેવત આપે ને ત્યારે પણ

રિપોર્ટેડ સ્પીચમાં આપે તો તેમાં પણ ટેન્સમાં કોઈ ચેન્જીસ થતો નથી ટેન્સ ફોર ફરી શું કરતા છે આપણે ત્રણ નિયમ જોયા પહેલો નિયમ ધ્યાન આપજો મારી સાથે શીખતા રહેજો ક્યારે કાળમાં ફેરફાર નહીં થાય આવું બી પૂછાઈ શકે બરોબર કારણ કે આજ જ પડે ને આપણામાં તો થાય તે તો આવડે આપણને ન થાય તે બી આવડવું જોઈએ ને તો ક્યારે નહીં થાય તો જ્યારે સે ટુ ના બદલે કયા કયા વર્ડ હોય સે સેસ વિલસે સેલ્સે આપેલું હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચના ટેન્સમાં એટલે કે પેલું ઇન્વટેડ એક વાળું વાક્ય છે ને એની અંદર ફેરફાર થતો નથી ખાસ ધ્યાન રાખજો ખૂબ અગત્યનો છે એ જ રીતે નંબર બે ગણિતનો નિયમ ક્યાં રિપોર્ટેડ સ્પીચમાં આમાં છે ને ગણિતનો નિયમ આવે ને તો જસ્ટ લાઈક બે વત્તા બે ચાર બે ભાગ્યા બે છે ઝીરો ઝીરો થાય ને ના આવે એક આવે બરોબર બે ભાગ્યા બે નેક્સ્ટ થિંગ બે ગુણ્યા બે ચાર ત્રણ ગુણ્યા ત્રણ નવ જે ગણિત ગુણાકારનો નિયમ સરવાળાનો નિયમ ભાગાકારનો નિયમ એ ગણિતનો કોઈ પણ નિયમ આવે

જસ્ટ લાઈક બરાબર છે બહુ સરસ વસ્તુ છે કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ ટાઈવન નાઇન લેસ આવું કંઈ પણ આપે ને તો એમાં શું દર્શાવે તમારી પાસે તો કે આ વસ્તુ મારી બરાબર છે સનાતન સોરી સોરી કહેવત છે તો એ કહેવત જો રિપોર્ટેડ સ્પીચમાં આપે ને અગેન અહીંયા તો એના ટેન્સમાં પણ ફેરફાર થતો નથી કહેવત એ લખવા પડે ને આપણને બરાબર છે પેલો માથેમાં બીજા વગડાના વા પણ અહીંયા ઇંગ્લિશમાં આવશે

ત્યારે પણ બરાબર છે શું કે રિપોર્ટેડ સ્પીચના કાર્ડમાં ફેરફાર થતો નથી ગણિતનો નિયમ વિજ્ઞાનનો સિદ્ધાંત કે એ જ રીતે સનાતન સત્ય હોય ત્યારે પણ કાળમાં ફેરફાર થતો નથી આઈ ધ હોપેપ્ટ ઓકે સો આટલું સિમ્પલ છે બનાવી સાઈડ પર ત્યારે મેં તમને આગળ બી કીધું છે ઓકે આઈ હોપ પુશ કરીને તમારું લખાઈ ગયું હશે સો ધેટ સેટ ફ્રોમ ધ સેશન આ સેશનમાં આપણે ખાલી આટલું જ શીખ્યા શું શીખ્યા કે કાર્ડમાં ફેરફાર ન થાય ડાયરેક્ટ ઇન તો ત્યારે શું કરવું તેના માટેના ત્રણ બેઝિક નિયમ છે હવે આના પછીના સેશનમાં જોઈશું કે થાય તો કેવા થાય ને બહુ જગત્યનો નિયમ છે ને ખાસ આપણે જોવાનો થાય ઓકે તો મળીએ નેક્સ્ટ સેશનમાં